માંડવી આદિવાસી મુક્તિ મોરચા દ્વારા વન સંરક્ષણ અધિનિયમ 1980 માં પ્રસ્તાવિત સુધારાઓ વિરુદ્ધ માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યો. તારીખ 4 ઓક્ટોબરના રોજ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાચાર પત્રમાં વન અધિનિયમ 1980ના પ્રસ્તાવિત સંશોધનો અને ટિપ્પણીઓ અને સુઝાવ આમંત્રિત કરવા માટે જાહેર સૂચના દૈનિક સમાચાર પત્રોમાં આપવામાં આવી હતી, જે ખૂબ જ ગંભીર છે. જાહેર સૂચનો આપવામાં આવ્યા હતા, જે અંગ્રેજી ભાષામાં છાપવામાં આવેલ હતા, જે સુધારા બાબતે આજરોજ પ્રાંત અધિકારી માંડવીના પ્રતિનિધિ રાજુભાઈ ચૌધરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી આદિવાસી મુક્તિ મોરચાના કન્વીનર અખિલભાઈ માધાભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો. પણ આદિવાસી વિસ્તારમાં છે તો આ સૂચનો આપ્યા ઇંગ્લિશમાં આપણે સમાચાર કરશો તો હવે આદિવાસી વિસ્તાર જે આ કાયદા સાથે જોડાયેલો છે તો આમાં સુધારો થાય તે સમજે કઈ રીતે, એટલે માટે એવી માંગણી છે કે આ સુધારાઓ રદ કરવામાં આવે અને આ સૂચનો કે જે પણ મંગાવવાનો સમયગાળો છે તેને 4 મહિના કરવામાં આવે અને આ જે નવો કાયદો છે એ સીધો સંશોધનો છે નવા, તે સીધો વન અધિકાર અધિનિયમ 2006 ને પૈસા અધિનિયમ 1996 તથા રાષ્ટ્રીય વન નીતિ 1988 સીધું ઉલ્લંઘન કરતો કાયદો આ નવા જે સંશોધનો છે એને રદ કરવામાં આવે એવો આદિવાસી સમાજ તથા પર્યાવરણ લીધો એ તમામની અમારી માંગણી છે, એટલે આને તમે ઉપર મોકલાવો ને અને રદ કરવામાં આવે એવો અમારી માંગણી છે. જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી.